ઓપરેશનનું તંત્ર આજે ચોથા દિવસે કલ્યાણનગરની વસાહતો હટાવવાનું મેગા ઓપરેશન શરૂ કરે તે પૂર્વે રહીશોનો હોબાળો. કોર્પોરેશનની ટીમે આજે સતત ચોથા દિવસે પણ દબાણો હટાવવાની કામગીરી ચાલુ રાખતા કલ્યાણનગરના રહીશોએ વિરોધ કર્યો હતો. ત્યાંના ઝૂંપડાવાસીઓનું કહેવું છે કે ઝૂંપડાઓ તોડી પાડ્યા પછી કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી અને અમે છેલ્લા ચાર દિવસથી ખુલ્લા મેદાનમાં કડકડતી ઠંડીમાં ફૂટપાથ ઉપર રહીએ છીએ. 20 જેસીબી મશીનો અને લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે બપોર પછી કલ્યાણનગરના ઝૂંપડાઓ તોડવાની શરૂઆત કરાઈ હતી, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેસીબી મશીનની ટાયરોની હવા કાઢી નાખી હતી અને ત્યાંની સ્થાનિક મહિલાઓએ પોલીસ સાથે ઘર્ષણ કરી વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસે સમય સૂચકતા વાપરી મામલો ઠારે પાડ્યો હતો અને દબાણો હટાવવાની કામગીરી ફરી શરૂ કરાઈ હતી. કલ્યાણનગરમાં જે બાકી રહેલા 250 મકાનોની રિમૂવ કરવાની કાર્યવાહી અત્યારે બપોર પછી હાથ ધરવામાં આવેલી છે. લગભગ મોડી સાંજ સુધી પૂરી કરવામાં આવશે અને વધારામાં જે કિશનવાડી આ NURM ના આવાસ યોજનાના મકાનો હતા જેમાં ઇલીગલ પઝેશન હતું તેનું પણ પઝેશન લેવાની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે બપોર સુધી 250 ઉપરાંતના પઝેશન લેવામાં આવ્યા. કેટલા જેસીબી છે પોલીસ બંદોબસ્ત? જેસીબી 20 જેસીબી છે, 4 ડોઝર છે અને બીજા પણ મશીનરી હજુ આવી રહી છે અને પોલીસ વિભાગ ચુસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી ચાલુ છે. શરૂઆતમાં અવરોધ તો હવે સામાજિક દબાણ દૂર કરવાની બાબત છે એટલે